नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शाला संकुल में आपनु स्वागत छे। सामाजिक विज्ञान धोरण 8 प्रकरण 15 आजे आपणे भारतना न्यायतंत्र विषे अभ्यास करवानो छे। भारतनी न्याय प्रणाली केवा प्रकारनी छे एना विषे अभ्यास करवानो छे। सर्वोच्च अदालत, जिला अदालत, तालुका अदालत, वडी अदालत, आवी जे अलग अलग प्रकारनी जे आपणा देशमां अदालतो छे एना विषे आपणे अभ्यास करवानो छे। હવે ભારત છે એ લોકશાહી દેશ છે, આપણને ખ્યાલ છે કે કોઈ પણ દેશનું શાસન કરવું હોય, વહીવટ ચલાવવો હોય તો કાયદાની જરૂર પડે, નિયમોની જરૂર પડે। હવે આ કાયદાઓ બનાવ્યા છે, એ કાયદાઓનો ભંગ થાય તો સજા પણ કરવી પડે, કારણ કે ઘણા બધા લોકો બનાવેલા કાયદાઓનું પાલન નથી કરતા। તો કાયદાનું પાલન કરાવવા માટે એ ન્યાયતંત્રની આપણા દેશમાં કે જોગવાઈ કરવામાં આવી છે। હવે કોઈ પણ જ્યારે ગુનો કરે છે ત્યારે અન્યનો હક છીનવાય છે, અન્યના અધિકારો છીનવાય છે, કારણ કે એક વ્યક્તિ ગુનો કરે છે ત્યારે એ કોઈને મારે કે કોઈને હત્યા કરે ત્યારે એનો અધિકાર છીનવાય છે। તો એના માટે ન્યાયતંત્રની જોગવાઈ છે અને એને ન્યાય આપવાની જરૂર પડે છે, અને આ જે ન્યાય આપવાનું કાર્ય છે એ ન્યાયતંત્ર કરે છે। હવે આપણા દેશની અંદર સળંગ અને એક સૂત્રી ન્યાયતંત્ર છે। સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત, ત્યાર પછી દરેક રાજ્યમાં વડી અદાલત, ત્યાર પછી નીચે દરેક જિલ્લામાં જિલ્લા અદાલત અને છેલ્લે તાલુકા અદાલત। આવી રીતે આપણા દેશની અંદર અલગ અલગ પ્રકારની ઉપરથી નીચે અદાલતોની વ્યવસ્થા છે। હવે કોઈ પણ અદાલતની અંદર જે કંઈ ફરિયાદો થાય છે, દાવા થાય છે, એ બે પ્રકારના હોય છે, દિવાની અને ફોજદારી। દિવાની દાવાને સિવિલ મેટર કહેવાય, જેમાં જમીન અંગેના ફરિયાદો, ગ્રાહક સુરક્ષાના, માલ મિલકતના, સંપત્તિના, આ બધા જે ફરિયાદો દાવાઓ છે એને સિવિલ મેટર દિવાની દાવાઓ કહેવાય। બીજો દાવાનો જે પ્રકાર છે એ છે ફોજદારી દાવો, જેને ક્રિમિનલ મેટર કહેવાય। મારામારી છે, ખૂન છે, લૂંટ છે, આવા પ્રકારની જે બનાવો બને અને ફરિયાદ થાય કે દાવો થાય તો એ છે એ ફોજદારી દાવા કહી શકાય। દરેક અદાલતમાં આ પ્રકારના મુખ્ય બે પ્રકારના દાવાઓ થઈ શકે છે। હવે ભારતની અંદર ઉપરથી નીચે સળંગ અને એક સૂત્રી ન્યાયતંત્ર છે। કેવી રીતે? કે સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત છે, ત્યાર પછી વડી અદાલત, ત્યાર પછી જિલ્લા અદાલત અને ત્યાર પછી તાલુકા અદાલત। હવે નીચેની જે અદાલતો છે ને એ બધી તાબાની અદાલતો કહેવાય। કેવી રીતે? કે સર્વોચ્ચ અદાલત જે છે, સર્વોચ્ચ અદાલત થી નીચેની જે અદાલતો છે સર્વોચ્ચ અદાલતના અંડરમાં કામ કરે છે, એમાં વડી અદાલત આવે, એ તાબાની અદાલત સર્વોચ્ચ અદાલતની દ્રષ્ટિએ કહેવાય। દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય, એના અંડરમાં જિલ્લા અને તાલુકા અદાલત આવે, એટલે જિલ્લા અને તાલુકા અદાલત છે એ વડી અદાલતના અંડરમાં એના તાબામાં કાર્ય કરે, અને એટલા માટે એ રાજ્યમાં જિલ્લા અને તાલુકા અદાલતો છે એ તાબાની અદાલતો તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે દરેકને એક પછી એક સમજવાનું છે। સૌથી નીચે તાલુકા અદાલત, દરેક તાલુકામાં એક અદાલત આવેલી હોય છે। આપણે રાજકોટમાં દ્રોહલ છે, ધોરાજી છે, કે પછી અલગ અલગ આવા નાના નાના જે તાલુકા છે, તાલુકામાં તાલુકા લેવલે એક અદાલત હોય છે। આ અદાલતને 25 લાખ સુધીની જે કંઈ વિવાદ છે, ફરિયાદ છે, એનો ચુકાદો આપવાની સત્તા છે। 25 લાખ સુધીની ફરિયાદ એ તાલુકા અદાલતમાં કરી શકાય છે, અને એમાં પણ અલગ અલગ પ્રકારના એ ન્યાયાધીશો એમાં હોય છે। 3 વર્ષ સુધી ની સજા કરી શકે છે તાલુકા અદાલત, અને 10,000 રૂપિયા સુધીનો દંડ કરી શકે છે। એટલે કોઈ પણ વ્યક્તિએ કોઈ એવો સામાન્ય ગુનો કર્યો હોય તો એને 3 વર્ષ સુધીની સજા એ તાલુકા અદાલત આપી શકે છે।
दीवानी फरियाद होय के केस होय तो एमा 10,000 रुपया सुधी नो ए दंड करी सके छे। तालुका अदालते जे कई चुकादो आपेलो होय एनी जिल्ला अदालत मा अपील थई सके छे, फरियाद नहीं। नीचेनी अदालते जे कई चुकादो आप्यो छे ए चुकादाने फरीवार जो कोई पक्ष ने ए मान्य न होय एने एम थतो होय के अन्याय थाय छे तो एने उपली अदालत मा एने अपील करी शकाय छे। आ वात थई तालुका अदालत, एना ऊपर आवशे जिल्ला अदालत। राज्यना दरेक जिल्ला मथके एक जिल्ला अदालत आवेली होय छे। गुजरात नी अंदर जेटला जिल्ला छे ए दरेक जिल्ला मथके एक जिल्ला अदालत आवेली होय छे। जिल्ला अदालत मा पण दीवानी अने फौजदारी प्रकारना दावाओनी फरियाद થઈ શકે છે, દીવાની અને ફોજદારી પ્રકારના દાવાઓની એ નિકાલ કરે છે। આ જે જિલ્લા અદાલત છે એ પણ વડી અદાલતના કાર્યક્ષેત્ર અને નિરીક્ષણ હેઠળ કામગીરી કરે છે। એમાં પણ જિલ્લા અને સેશન જજ, જિલ્લા વરિષ્ઠ ફોજદારી ન્યાયાધીશ, સિવિલ અધિકારના ન્યાયાધીશો, સેશન્સ ન્યાયાધીશ આવા પ્રકારની અલગ અલગ ન્યાયાધીશોની એમાં નિમણૂક થાય છે। અને જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક વડી અદાલત સાથે ચર્ચા વિચારણા કરીને રાજ્યપાલ કરે છે। એટલે દરેક જિલ્લા અદાલતની જે નિમણૂક છે એ વડી અદાલતના ન્યાયાધીશ સાથે ચર્ચા કરીને રાજ્યપાલ કરે છે, બરોબર। આ વાત થઈ જિલ્લા અદાલતની। હવે જિલ્લા અદાલતની કઈ કઈ સત્તાઓ છે અને કયા કયા કાર્યો છે, ટૂંકમાં કેવું હોય તો દીવાની અને ફોજદારી પ્રકારના જે દાવાઓ છે એમાં તમામ પ્રકારના 3 વર્ષ સુધીની સજા અને 10,000 રૂપિયા સુધીનો દંડ આપવાની જે સજા છે એ જિલ્લા અદાલત છે એ કરતા હોય છે। હવે જિલ્લા અદાલત અને તાલુકા અદાલતમાં ફરિયાદીને હાજર રહેવાનું, જેના ઉપર આરોપ છે અને જેને ફરિયાદ કરી છે એ અદાલતમાં હાજર રહી શકે છે। વકીલ એના વતી કેસ લડતા હોય, વકીલ એના વતી દલીલો કરતા હોય, પણ એમાં ફરિયાદી અને આરોપી જેના ઉપર આરોપ છે અને જેને ફરિયાદ કરી છે એ હાજર રહી શકે છે। અને એનો જે વકીલ છે એ વકીલ પોતાનો પક્ષ છે એ ન્યાયાધીશ સમક્ષ રાખતા હોય છે। બંને વકીલોને સાંભળીને એ ન્યાયાધીશ છે એ ચુકાદો આપતા હોય છે। અહીંયા એક બાબત એ નોંધવા જેવી છે કે જિલ્લા અદાલતના ન્યાયાધીશ જ્યારે દીવાની દાવા ચલવે ત્યારે જિલ્લા ન્યાયાધીશ કહેવાય, ધ્યાન રાખજો। એક જ ન્યાયાધીશ બે પ્રકારના હોદ્દા ધરાવે છે। જ્યારે એ દીવાની દાવા ઉપર ચુકાદો આપતા હોય ત્યારે એ જિલ્લા ન્યાયાધીશ છે, અને જ્યારે ફોજદારી દાવા ઉપર ચુકાદો આપતા હોય ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે। એટલે આ રીતે અલગ અલગ કાર્યો માટે અલગ અલગ ન્યાયાધીશ નથી, પણ એક જ ન્યાયાધીશ અલગ અલગ ચુકાદો આપતા હોય ત્યારે અલગ નામે ઓળખાય છે। મારામારીના, ખૂનના કે આવા કોઈ ચુકાદા ઉપર જિલ્લા ન્યાયાધીશ ફરિયાદ સાંભળીને ચુકાદો આપતા હોય, એના ઉપર કેસ ચલાવતા હોય ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય। અને જમીન મકાનના પૈસાના ઉઘરાણીના કોઈ આવા પ્રશ્નો હોય ત્યારે એ કોઈ આવા પ્રકારની ચુકાદો આપતા હોય ત્યારે એ જિલ્લા ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત ગ્રાહક સુરક્ષાના, મજૂરોના વિવાદ માટેના ચીફ જ્યુડિશિયલ, ચીફ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, પોલિટિયન મેજિસ્ટ્રેટ, આવા બધા અલગ અલગ ન્યાયાધીશો હોય છે। પછી ફેમિલી કોર્ટમાં પણ આ પ્રકારના જિલ્લા લેવલે પતિ પત્નીના કેસો, કૌટુંબિક પ્રશ્નોના કેસો હોય, છૂટાછેડાના પ્રશ્નો હોય, એ બધા પ્રશ્નો છે એ એના એના જે ફરિયાદ છે એના ચુકાદા આપતા હોય છે। એમાં જે મેટ્રોપોલિટિયન મેજિસ્ટ્રેટ છે એ 7 વર્ષ કે તેથી વધારે સજા કરી શકે છે। જે કઈ ફરિયાદી હોય તો એને જે પ્રકારનો ગુનો કરેલો હોય એ ગુનામાં એ 7 વર્ષથી વધારે ફરિયાદ કરી શકે છે। તાબાની અદાલતમાં જે કઈ ચુકાદા
जिला के तालुका अदालत आपेला हो एने उपली अदालत में अपील थई सके। એટલે આવી રીતે આપણા દેશમાં સૌથી નીચેની જે અદાલતો છે એ તાબાની અદાલતો છે, જિલ્લા અને તાલુકા અદાલત, એમાં ફોજદારી અને દીવાની પ્રકારના ચુકાદાઓની ફરિયાદ થઈ શકે છે, આ પ્રકારના એ ચુકાદા આપી શકે છે। હવે એના ઉપર જઈએ તો વડી અદાલત આવે। વડી અદાલત છે દરેક રાજ્યમાં એક હોય છે અને દરેકનું કાર્યક્ષેત્ર અધિકાર ક્ષેત્ર સરખું હોય છે। આપણા ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે, બરોબર। અલગ અલગ રાજ્યમાં પોતપોતાની એક વડી અદાલત હોય છે, એનું અધિકાર ક્ષેત્ર એના રાજ્ય પૂરતું હોય। ગુજરાતનું વડી અદાલતનું અધિકાર ક્ષેત્ર છે એ ગુજરાત પૂરતું હોય, મહારાષ્ટ્રનું વડી અદાલતનું કાર્યક્ષેત્ર છે મહારાષ્ટ્ર પૂરતું હોય છે, અને એ રીતે જે તે રાજ્યની અંદર સર્વોચ્ચ સ્થાને છે એ વડી અદાલત છે। એનું કાર્ય પણ દીવાની અને ફોજદારી ફરિયાદો સાંભળીને એનો ચુકાદો આપવાનું કાર્ય એ વડી અદાલતનું છે। વડી અદાલતનું જે કંઈ કાર્યક્ષેત્ર છે અથવા તો રાજ્યની અંદર સર્વોપરી વડી અદાલત છે। બંધારણના અર્થઘટનનો ચુકાદો હોય, બંધારણના ભંગનો કોઈ ચુકાદો હોય, મૂળભૂત અધિકારનો ફરિયાદ હોય, તો આ દરેક બાબતમાં વડી અદાલતમાં ફરિયાદ થઈ શકે છે અને વડી અદાલત એમાં ચુકાદો આપી શકે છે। હવે દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય પણ નાના રાજ્યો હોય તો બે કે તેથી વધારે રાજ્યો વચ્ચે પણ વડી અદાલત એક હોઈ શકે। પંજાબ અને ચંદીગઢ વચ્ચે એક જ વડી અદાલત છે। એવી જ રીતે અસમમાંથી છૂટા પડેલા જે છ નવા રાજ્યો છે, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, એ બધી વડી રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે। એટલે વડી અદાલત છે એ રાજ્ય પ્રમાણે એક હોય પણ વસ્તીના પ્રમાણમાં અથવા તો રાજ્યોની વસ્તી ઓછી હોય તો કદાચ બે કે ત્રણ રાજ્યો વચ્ચે એ પ્રકાર એક જ વડી અદાલત હોઈ શકે છે। એટલે પૂર્વના જે રાજ્યો છે અસમ ને એની બાજુના જે રાજ્યો છે એ બધા રાજ્યો વચ્ચે, સાત રાજ્યો વચ્ચે એ પ્રકારની એક જ વડી અદાલત આવેલી હોય છે। હવે વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ રાજ્યપાલ સાથે વરિષ્ઠ ન્યાયાધીશ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે। જે તે રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરીને રાષ્ટ્રપતિ જે તે રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે। એટલે દરેક રાજ્યની વડી અદાલતની સંખ્યા પણ સરખી હોતી નથી, વસ્તી, કેસનો ભરાવો કેટલો છે અને એ પ્રમાણે એ સંખ્યા નક્કી થતી હોય છે। હવે જ્યારે વડી અદાલતના ન્યાયાધીશનો હોદ્દો ના શપથ લેવામાં આવે છે ત્યારે ખાસ કરીને રાજ્યપાલ અથવા બીજી કોઈ જે સંબંધિત વ્યક્તિ છે એ વડી અદાલતના ન્યાયાધીશને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવે છે અને પ્રતિજ્ઞા પત્ર પર સહી કરાવે છે। સૌથી એક બાબત યાદ રાખવાની છે કે દરેક વડી અદાલતનો કાર્યવાહી એનો જે વ્યવહાર છે અંગ્રેજીમાં થાય છે। ખાસ ધ્યાન રાખજો, વડી અદાલતનો વહીવટ એટલે કે એનું કામકાજ અંગ્રેજી ભાષામાં થાય છે, આ એક ખાસ નોંધવા જેવી બાબત છે। બીજા નંબરમાં આપણે આગળ જોઈએ ને કે તાલુકા કે જિલ્લા અદાલતમાં ફરિયાદી અને આરોપી બંને હાજર રહી શકે છે અને બંનેને હાજર રાખવામાં પણ આવે છે, પણ વડી અદાલતમાં જે વ્યક્તિએ ફરિયાદ કરી છે એ ફરિયાદી કે આરોપી હાજર રહેતા નથી, એને હાજર રહેવાનું પણ હોતું નથી, એના જે વકીલ હોય ને એના વતી એ કેસ લડતા હોય એ ફરિયાદી કે આરોપીના વકીલ છે એ પોતાનો પક્ષ છે એ અદાલત સમક્ષ મૂકતા હોય છે। એટલે આ રીતે ખાસ પ્રકારની વ્યવસ્થા હોય કે ખાસ પ્રકારની જરૂર હોય ને ત્યારે જ આરોપી કે ફરિયાદને હાજર રહેવું પડતું હોય છે, બાકીના સંજોગોમાં વડી અદાલતમાં ફરિયાદી કે આરોપીને હાજર રહેવું પડતું નથી। હવે વડી અદાલતના જે અધિકાર છે એની અંદર મૂળભૂત અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર, વહીવટી અધિકાર ક્ષેત્ર આવે છે, ત્રણ પ્રકારના અધિકાર આવે છે અને એ અધિકાર ક્ષેત્ર કયા કયા છે એને આપણે ડિટેલમાં ધોરણ 9માં ધોરણના અંદર
एसएस માં એ ન્યાયતંત્રના પ્રકરણમાં તમારે ભણવાના આવે છે સત્તા અને કાર્યો જોવાના છે આમ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે દીવાની અને ફોજદારી પ્રકારની જે કઈ વિવાદ છે અધિકારો સોરી ફરિયાદ છે એ બધી ફરિયાદ છે એ વડી અદાલતમાં એ પ્રકારના ચુકાદા ચાલતા હોય છે પણ સૌથી પહેલા તો મહેસૂલી અને દીવાની કે ફોજદારી પ્રકારના દાવાઓ સાંભળીને ન્યાય આપે છે આ ઉપરાંત બંધારણની કલમ 226 મુજબ મૂળભૂત હક્કો માટે પણ વડી અદાલતમાં ફરિયાદ થઈ શકે છે એટલે ક્યાંય પણ મૂળભૂત હક્કોનો ભંગ થતો હોય મૂળભૂત હક્કોનું પાલન ન થતું હોય આપણા દેશમાં જે નાગરિકોને આપવામાં આવેલા છે તો એના માટેની ફરિયાદ પણ વડી અદાલતમાં થઈ શકે છે અને એનું અર્થઘટન કરીને એનો ચુકાદો આપવાની સત્તા પણ વડી અદાલતને છે એ પ્રકારના આદેશો અને હુકમોનો પણ એ આદેશ વડી અદાલત આપી શકે છે આ ઉપરાંત એના અંકુશ હેઠળની જે કઈ અદાલતો છે જિલ્લા અદાલત છે તાલુકા અદાલત છે એ અદાલતે જે કઈ ચુકાદા આપ્યા હોય અને એમાંથી કોઈ પણ પક્ષને એ ચુકાદાઓ માન્ય ન હોય કે એને એવું થતું હોય કે અન્યાય થાય છે તો આ પ્રકારે વડી અદાલતમાં અપીલ થઈ શકે છે અને વડી અદાલત એ અપીલ સાંભળીને એનો ચુકાદો પણ આપે છે આ ઉપરાંત તાબાની અદાલતમાં ચાલતા કેસો કે અન્ય બાબતોનો રિપોર્ટ પણ મગાવે છે કારણ કે તાબાની અદાલત છે વડી અદાલતના તાબામાં કામ કરે છે એટલે નીચેની અદાલતના કોઈ પણ પ્રકારના કાર્ય અંગેનો રિપોર્ટ જે તે રાજ્યની વડી અદાલત મગાવી શકે છે આ પણ એની એક સત્તા છે પછી એની નીચેની જે અદાલતો છે એના માટે નિયમો બનાવી શકે છે વડી અદાલત જે કઈ ચુકાદા આપે એ બીજી નીચેની અદાલતો માટે પણ એક રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકે છે એટલે આવી રીતે કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે પણ એ કાર્ય કરે છે કારણ કે વડી અદાલતે જે ચુકાદો આપ્યો હોય એવા જ પ્રકારની બીજી વાર ફરિયાદ થાય તો એના આધારે એ તાબાની અદાલતો જિલ્લા અદાલતો છે એ આ પ્રકારનો ચુકાદો આપે છે એટલે વડી અદાલતના ચુકાદા સામે છેલ્લે સર્વોચ્ચ અદાલતમાં વકીલ થઈ શકે છે એટલે સળંગ ન્યાયતંત્રમાં આપણે એવું કહી શકીએ કે સૌથી નીચેની અદાલત તાલુકા અદાલત છે તાલુકા અદાલતમાં આપેલો ચુકાદાથી જો કોઈને સંતોષ ન હોય તો જિલ્લા અદાલતમાં અપીલ કરી શકે જિલ્લા અદાલતમાં આપેલા ચુકાદાથી જો કોઈને સંતોષ ન હોય તો વડી અદાલતમાં અપીલ કરી શકે અને વડી અદાલતમાં આપેલા ચુકાદાની જો કોઈ સંતોષ ન હોય તો સર્વોચ્ચ અદાલતમાં એ ચુકાદો અપીલ કરી શકે છે અને સર્વોચ્ચ અદાલતે આપેલો ચુકાદો અંતિમ ચુકાદો છે અને એ કોઈ પણ પક્ષે માન્ય રાખવો જ પડે છે।